ચતુશ્લોકી ભાગવતના માધ્યમથી ભગવાન એમ કહે છે કે જગત નથી તેદી પણ હું છું, પછી જગત જે દ્રશ્યમાન દેખાય છે એ પણ મારું જ રૂપ છે, પણ આ વિરાટ રૂપને બધા જ એમાં ભગવાનને જોઈ શકતા નથી, અથવા તો વિરાટ તત્વમાં રહેલા પરમ તત્વને બધા પામી શકતા નથી. એના માટે ગુરુની કૃપા જોઈએ. અન ગુરુની કૃપા થાય ને પછી અંદરની આંખો ઉગડે, ને પછી અંદરની આંખ ઉગડ્યા પછી જગતમાં ન દેખાય, જગતમાં જગદીશ દેખાય. ભગવાન શિવજીને જ્યારે રામાયણમાં એક પ્રસંગ છે કે રાવણના ત્રાસથી જ્યારે દેવતાઓ અને ઋષિઓ પરેશાન થયા છે, ધરતી દુઃખી થઈ, ધર્મ પણ દુઃખી થયો, અને ત્યારે ધર્મ, ધરતી, દેવતાઓ અને ઋષિઓ મળીને બધા બ્રહ્માજીની આગેવાનીમાં નારાયણની પાસે પ્રાર્થના કરવા જાય છે. ભગવાન નારાયણની પાસે જ્યાં પ્રાર્થના કરવા જાય છે નારાયણ, અને એ સમયે બધા જ દેવતાઓ પેલા મહાદેવજીની પાસે આવ્યા. બ્રહ્માજી મહાદેવજીને પૂછે છે, મહાદેવજી અત્યારે ભોળોનાથ, હે ભોળાનાથ, અત્યારે નારાયણ ક્યાં હશે? ધર્મની રક્ષા માટે થઈ, ધરતીની રક્ષા માટે થઈ, અને સાધુ સંતો અને ઋષિઓના ધર્મના જે સ્તંભ છે એની રક્ષા માટે થઈ, અને આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન ધરતી ઉપર અવતારને ધારણ કરે. તો મારી વિનંતી હે કે અત્યારે ભગવાનને ક્યાં ગોતવો, અત્યારે નારાયણ ક્યાં મળશે? આ પ્રશ્ન જ્યાં પૂછો કે અત્યારે નારાયણ ક્યાં મળશે, આ પ્રશ્ન જ્યાં પૂછો ને એટલે મહાદેવજીને હસવું આવી ગયું. હસતા હસતા મહાદેવ એમ પૂછે છે કે તમે એમ કહો છો કે નારાયણ ક્યાં વસે છે, પણ સાંભળો હે બ્રહ્માજી, તમે ભૂલી ગયા, ભગવાને કીધું છે કે હું અત્ર તત્ર અને સર્વત્ર બધે જ સમાયો છું. અત્ર તત્ર અને સર્વત્ર બધે જ ભગવાન છે. જેમ હરેક કાષ્ટ એટલે કે લાકડામાં અગ્નિ તો હોય જ, પણ એને પ્રગટ કરવો પડે, પડ્યા પડ્યા લાકડા ન હળગે, એમાં અગ્નિને પ્રગટ કરવો પડે. એમ અત્ર તત્ર સર્વત્ર બધે જ પરમાત્મા તો છે જ, પણ બધે જ રહેલા પરમાત્માને પ્રગટ કરવા પડે. અને પરમાત્મા પ્રગટ કેમ થાય, તો એનો એક સુંદર મજાનો માર્ગ રામાયણમાં ભગવાન શિવજી આપ્યો છે. ભગવાન શિવજી બતાવે છે, સાંભળો હે દેવતાઓ, અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતા મહાદેવજી બોલ્યા છે કે હરિ વ્યાપક સર્વત્ર મહારાજે બહુ સુંદર મજાનું વર્ણન બતાવ્યું છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. અત્ર તત્ર અને સર્વત્ર બધે જ ભગવાનનો વાસ છે, બધે જ પ્રભુ સમાયા છે, પણ અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપ્ત પરમાત્માને બધા ઓળખી શકતા નથી. એના માટેની એક શરત મૂકી છે, પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. હૃદયમાં જો પ્રેમ પ્રગટ થાય ને, તો અત્ર તત્ર અને સર્વત્ર રહેલા પરમાત્માને આપણે પ્રગટ કરી શકીએ. એના પ્રમાણ છે, લોખંડના સ્તંભની સામે ઉભા રહીને જેદી પ્રહલાદે પોકાર કર્યો ને, તો ભગવાન લોખંડના સ્તંભમાંથી પણ પ્રગટ થયા છે. એનો અર્થ ભગવાન બધે છે તો ખરા જ, પણ હોકારો દેવો પડે. હા, હોકારો દઈએ ને પછી એ સાંભળે. આપણામાં એક કહેવત છે ને કે માંગ્યા વિના માય પીરસતી નથી. એક કહેવત છે, જો માંગ્યા વિના માય ન પીરસતી હોય તો ભગવાનને હોકારો ન દઈએ ત્યાં સુધી હરિ આપણું સાંભળે કેમ, અને એ આપણી પાસે આવે કેમ? કોક દી હોકારો તો આપણે દેવો પડે ને. મેરે ભાઈ બહેન, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. આ શિવજી ક્યાંયથી સાંભળ્યું છે ને કીધું એમ નથી, પણ રામાયણમાં તુલસી ભગવાન શિવજી બહુ સ્પષ્ટ બોલ્યા છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેં જાના. આ મેં જાણ્યું છે, અનુભવ કર્યો છે કે અત્ર તત્ર અને સર્વત્ર બધે જ પ્રભુ સમાયા છે, બધે જ ભગવાન છે. જ્યાં પણ તમે પ્રેમથી પોકાર કરો ને, એટલે મારો ઠાકોર બધે જ સમાયો છે, પણ આપણને દેખાતો નથી.
એક ગુરુ હતા અને બહુ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા એટલે ગુરુને એમ થયું કે હવે મારી આ ગુરુ ગાદી છે ને એ કોઈ પાત્ર શિષ્યના હાથમાં સોંપી દઉં. પાત્ર શિષ્યના હાથમાં આ ગાદી સોંપી દઉં એટલે મારા જીવનમાંથી હું નિવૃત્ત થઈ જાઉં, પછી આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરું. એટલે બધા શિષ્યોને ભેળા કર્યા અને બધા શિષ્યોને ભેળા કરીને શિષ્યની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. બધા શિષ્યોને ભેળા કરીને એક એક ફળ આપ્યું અને એક એક ફળ આપ્યું પછી કીધું કે હે શિષ્યો, આ ગુરુ તમને આજ્ઞા કરે છે કે આ ફળને લઈને તમે વનમાં ફરવા જાઓ અને એવા એકાંત સ્થળે તમે આ ફળને ખાજો કે જ્યાં તમને કોઈ જોતું ન હોય, તમને કોઈ જોવે નહીં એવા સ્થાન ઉપર તમે આ ફળને ખાજો. બધા શિષ્યો ગયા અને જુદી જુદી જગ્યાએ બધા ફળ ખાય અને હાંજ પડી એટલે ગુરુજીની પાસે પાછા આવ્યા. ગુરુજી એક એક પછી એક એક શિષ્યને પૂછે છે, એક શિષ્યને ઉભો કર્યો અને ગુરુજી પૂછે, બતાવ તો ખરા તું ફળ ક્યાં ખાઈ આવ્યો? એટલે શિષ્યએ કહ્યું, બાપજી હું દૂર જંગલમાં ગયો અને એવા એકાંત સ્થળે ગયા, એકાંત સ્થળે હું ગયો કે જ્યાં ચકલું ફરકતું નહોતું એવા સ્થાન ઉપર હું ગયો અને પછી મેં ચારે બાજુ જોયું કે હવે કોઈ જોતું નથી, કોઈ જીવજંતુ હતું નહીં, એવા એકાંત સ્થળે દૂર જંગલમાં જઈને મેં ફળ ખાધું. ગુરુજી આપની આજ્ઞાનું મેં પાલન કર્યું. ગુરુજીએ કીધું, વાહ ધન્યવાદ, બેસી જા આડે. બીજા શિષ્યનો ઉભો કર્યો, એ શિષ્યએ કહ્યું, બાપજી હું દૂર જંગલમાં ગયો અને દૂર જંગલમાં જઈ અને એક ગુફામાં પ્રવેશ કર્યો, એક અંધારી ગુફા અને દૂર ગુફામાં પણ ઊંડે સુધી ગયો, ત્યાં કોઈ જીવ જંતુ કાંઈ હતું નહીં અને ગુફા બિલકુલ શૂનકાર હતી. મને એમ થયું કે હવે અહીંયા કોઈ જોતું નથી એટલે આપે દીધેલું જે ફળ હતું નહીં મેં દૂર અંધારી ગુફામાં જઈને આરોગ્ય લીધું, આપની આજ્ઞાનું પાલન કર્યું. ગુરુજી કે વાહ ધન્યવાદ, બેસી જા. પછી ગુરુજીએ બીજા શિષ્યનો ઉભો કર્યો, બોલ તે ક્યાં ફળ ખાધું? એણે ઊભા થઈને કીધું કે હે ગુરુજી, મેં એક એવી જગ્યાએ ફળ ખાધું કે એક નિર્મળ નીર એક ઝરણામાં વહેતા હતા, બિલકુલ નિર્મળ હતા, એમાં એમાં માછલું હતું નહીં, આવું જળ હતું અને આ જળની ધારામાં મેં ડૂબકી મારી અને ડૂબકી મારીને પછી કોઈ જોવે નહીં એમ માની અને હે ગુરુદેવ આપની આજ્ઞાને માથે ચડાવીને મેં ફળને આરોગી લીધું. ગુરુજીએ કીધું, શાબાશ બેસી જા. એને બેસાડી દીધું. છેલ્લે એક શિષ્ય ગુરુજીની પાસે આવ્યો અને છેલ્લે એક શિષ્ય ગુરુજીની પાસે આવે છે અને ગુરુજીની પાસે આવીને પ્રણામ કરે. પ્રણામ કરીને આમ હાથમાં ખોબામાં ફળ હતું, આ ફળ એણે ગુરુજીના ચરણમાં અર્પણ કરી દીધું. બધા શિષ્યો જોવા લાગ્યા, ગુરુએ પણ જોવે છે અને ગુરુ પૂછે કે આ બધા શિષ્યો ફળ ખાઈ આવ્યા, તે મારી આજ્ઞાનો અનાદર કર્યો. શિષ્ય બે હાથ જોડીને ગુરુજીને કહે છે, હે ગુરુજી માફ કરજો, આજ સુધી આવું બન્યું નથી પણ આજ પહેલી વાર એવું થયું કે હું મારા ગુરુની આજ્ઞાનું પાલન ન કરી શક્યો. ગુરુજીએ પૂછ્યું, કેમ? તો કે ભગવાન હું જ્યાં જ્યાં જતો હતો આ મારા ગુરુ ભાઈઓ જ્યાં જ્યાં ગયા અને જેને એને એકાંત લાગ્યું કે હવે અહીંયા કોઈ જોતું નથી, દૂર જંગલમાં દૂર ઊંડી ગુફામાં પવિત્ર જળમાં ડૂબકી મારીને કોઈએ ફળ ખાઈ લીધા, હે ગુરુદેવ આ બધા જ સ્થાનો ઉપર હું પણ ગયો હતો અને મને એમ ઘડી બે ઘડી તો એમ થઈ ગયું હતું કે અહીંયા હવે મને કોઈ જોતું નથી, લાવ હું ફળ ખાઈ લઉં, પણ હે ગુરુદેવ આપની આજ્ઞાથી મળેલું જે ફળ હતું ને એ ફળને જ્યાં મોઢા સુધી લઈ જાઉં ને, મોઢા સુધી લઈ જાવતા મને હે ગુરુદેવ તમારું એક વચન યાદ આવતું હતું કે આ જગતમાં અત્ર તત્ર અને સર્વત્ર બધે જ ભગવાન વ્યાપ્ત છે અને અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા જો બધે જ વ્યાપ્ત હોય તો મને જગત જોવે કે ન જોવે પણ મારો નાથ તો જોવે છે ને. ગુરુદેવ તમે તો કીધું હતું કે કોઈ ન જોવે ને એવી જગ્યાએ ફળ ખાજે, એટલે હે ગુરુદેવ માફ કરજો, જ્યાં જ્યાં હું ગયો બધે જ મને એકાંત દેખાયું, મને એમ થયું કે ફળ ખાઈ લઉં, જગત જોતું નથી પણ પછી મને યાદ આવ્યું કે જગત નથી જોતું પણ ભગવાન તો જોવે છે ને. આ નાનકડી વાત જો યાદ રહી જાય ને તો જીવનમાં ઘણા પાપ કરતા આપણે બચી જઈએ. આપણને એમ થાય ક્યાં કોઈને ખબર છે, પણ યાદ રાખવું જોઈએ કે આપણા કર્મને આપણો પ્રભુ તો જોવે છે. બાપ ફળ સદગુરુના ચરણોમાં અર્પણ કર્યું. ગુરુએ બધા શિષ્યો હસવા લાગ્યા, અમારા ભેળો આવ્યો હોત તો તારું કામ થઈ જતા, અમારાથી નોખો પડ્યો ને. હા
ગુરુદેવ ઉભા થઈ ગયા અને જેણે ફળ ગુરુના ચરણમાં અર્પણ કર્યું તો એનું બાવડું પકડ્યું, એનો હાથ ઝાલીને ગુરુ ઉભા થઈ ગયા અને ગુરુએ શિષ્યને પોતાની ગાદી ઉપર બેસાડી દીધો. આને પોતાની ગાદી ઉપર બેસાડીને કીધું કે આ ગાદીનો અધિકાર તારો છે બાપ, કારણ કે તને હવે જગત દેખાતું નથી, જગતમાં વ્યાપ્ત રૂપ પરમાત્મા દેખાય છે. તને હવે જગત નથી દેખાતું, અત્ર તત્ર સર્વત્ર બધે જ રહેલો પરમાત્મા દેખાય છે.